નું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ફંક્શન. ફંક્શન ની અંદર આપણે ત્રીજો ભાગ આજે જોવાના છે. એની અંદર આપણે ચોથા નંબર નું ફંક્શન જોવાના છે, સોલ્વિંગ પરપોઝ. બરાબર, તો અહીંયા આપણે દર્શાવે છે પરપોઝ. પરપોઝ એટલે શું આપણને બધાને ખ્યાલ છે? પરપોઝ એટલે શું થાય? હેતુ, આશય. બરાબર, કે આપણે કઈ પણ કામ કરીએ એ કઈ પણ કામની પાછળનો કોઈક ને કોઈક હેતુ હોય છે. દાખલા તરીકે આપણે સ્ટડી કરીએ છીએ, સ્ટડી પાછળનો હેતુ છે કે આપણું જીવનને સારું બનાવવા માટે અભ્યાસ કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે જેઓ અભ્યાસ નથી કરતા એમનું જીવન કેવું હોય છે. તો આપણે આપણું જીવન સારું બને એ હેતુથી, એ આશયથી આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે જે જોવાનું છે સોલ્વિંગ પર્પઝ. પર્પઝ એટલે કે હેતુ. બરાબર, હેતુ દર્શાવતા વાક્યો. તો આ સેન્ટન્સ જે છે, સેન્ટન્સને આપણે કઈ રીતે આઈડેન્ટિફાય કરી શકીએ, કઈ રીતે સેન્ટેન્સ ને ઓળખી શકીએ કે આ સેન્ટેન્સ જે છે એ પર્પોઝ નું છે? બરાબર, તો એના માટે આપણે ચાર શબ્દો યાદ રાખવાના છે, ફક્ત ચાર શબ્દો યાદ રાખવાના છે. એમાં એક છે વિથ અ વ્યૂ ટુ. બરાબર છે, બીજો શબ્દ આપણે યાદ રાખવાના છે ઇન ઓર્ડર ટુ. ત્રીજો શબ્દ છે ઇન ઓર્ડર ધેટ. અને ચોથો શબ્દ છે સો ધેટ. બરાબર, તો આ ચાર શબ્દો આપણે યાદ રાખવાના છે કે આ ચાર શબ્દો સેન્ટેન્સ ની અંદર આપણને જોવા મળે છે તો એ સેન્ટેન્સ જે છે એ સોલ્વિંગ પર્પોઝ દર્શાવે છે. બરાબર, પરીક્ષાની અંદર ફંક્શન આઈડેન્ટિફાય કરવાનું પૂછાય છે. બરાબર, ત્રણ માર્ક્સમાં. તો એની અંદર આપણે જોવાનું છે કે આ ચાર શબ્દો આપણે યાદ રાખવાના છે કે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આ શબ્દો જો આપણને જોવા મળે તો એ સેન્ટેન્સ જે છે પર્પોઝ નું છે એમ આપણે કહી શકીએ. બરાબર, હવે આ સેન્ટેન્સ જયારે આપણે કમ્પ્લીટ કરવાનું હોય તો આ શબ્દ જે છે એ શબ્દ પછી આપણે કયા શબ્દ આપણે મૂકવા એની આપણે વાત કરીએ તો વિથ અ વ્યૂ ટુ છે. બરાબર, કે આપણે આ ચાર માંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. બરાબર, તો ફક્ત આપણે એક જ સેન્ટેન્સ આપણે યાદ રાખીશું કે વિથ અ વ્યૂ ટુ આપણે કઈ રીતે આપણે લખી શકીએ તો પણ કોઈ પણ સેન્ટેન્સ પર્પઝ નું હોય એ સેન્ટેન્સ ને આપણે કમ્પ્લીટ કરી શકીએ. બરાબર, તો આપણે શું યાદ રાખવાનું કે વિથ અ વ્યૂ ટુ વાળું સેન્ટેન્સ આવે તો એની અંદર આપણે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ ને આઈએનજી લગાડવાનું છે. એટલે આપણે એમ કહીએ કે આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. બરાબર, કે વિથ અ વ્યૂ ટુ વાળું સેન્ટેન્સ આપણે લખવાનું હોય તો ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ આપણે આઈએનજી વાળું આપણે ક્રિયાપદ લખવાનું છે. દાખલા તરીકે આપણે ઇન ઓર્ડર ટુ વાળું સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો એ ઇન ઓર્ડર ટુ એની સાથે આપણે ક્રિયાપદ નું મૂળ રૂપ લખવાનું છે. વી વન એટલે કે ક્રિયાપદ નું આપણે મૂળ રૂપ લખવાનું છે. બરાબર, અને ત્યારબાદ જો અહીંયા ઇન ઓર્ડર ટુ અથવા તો સો ધેટ એ શબ્દ વાળું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો ધેટ શબ્દ આવે તો એના પછી હંમેશા આપણે કરતા મૂકવાનું હોય છે. બરાબર, તો એટલે એના પછી આપણે કરતા લખવાનું છે અને કરતા લખીને પછી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે. બરાબર છે, અને એના પછી આપણે કેન અથવા તો કુડ આ શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર છે, તો આવી રીતે આ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ ને આપણે બનાવી શકીએ. તો ઇન પર્પોઝ જે છે એ પર્પોઝ ની અંદર આપણે ચાર શબ્દો યાદ રાખવાના છે, વિથ અ વ્યૂ ટુ, અને વિથ અ વ્યૂ ટુ વાળું સેન્ટેન્સ આપણે લખવું હોય તો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ ને આપણે આઈએનજી લગાડવાનું છે અને ત્યારબાદનું સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, એ કઈ રીતે પૂરું કરવાનું છે આપણે એક્ઝામ્પલ જોઈશું, એના દ્વારા આપણને ખબર પડશે. ઇન ઓર્ડર ટુ વાળું સેન્ટેન્સ હોય તેના પછી આપણે ક્રિયાપદ નું મૂળ રૂપ લખવું છે. બરાબર, ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ આવે તેના પછી આપણે કરતા લખવાનો છે અને ત્યારબાદ કેન અથવા કુડ નો આપણે ઉપયોગ કરી શકીએ. કુડ છે અથવા નકાર વાક્ય કેન નોટ અથવા કુડ નોટ પણ આપણે લખી શકીએ. બરાબર, તો આવી રીતે આપણે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ ને આપણે લખી શકીએ. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ડોક્ટર શાહ વેન્ટ ટુ અમેરિકા. અહીંયા આપણને કીધું છે સોઈંગ પર્પોઝ. બરાબર, આ સેન્ટેન્સ ને આપણે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, તો આપણે કઈ રીતે કમ્પ્લીટ કરીશું? તો આપણી પાસે ચાર શબ્દો છે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. બરાબર, તો ચાર માંથી કોઈ પણ શબ્દ નો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. બરાબર, આનો હેતુ શું છે એ આપણે પહેલા આપણે સમજવાનો છે કે ડોક્ટર શાહ વેન્ટ ટુ અમેરિકા. ડોક્ટર શાહ અમેરિકા ગયા, સોઈંગ પર્પોઝ હેતુ દર્શાવવાનો છે. બરાબર, તો અમેરિકા ગયા તો શા માટે ગયા? તો ઘણા બધા એના રીઝન હોય શકે. બરાબર, દાખલા તરીકે ડોક્ટર શાહ અમેરિકા ગયા
तो के फरवा माटे गया एटले के मुलाकात माटे गया, पैसा कमावा माटे गया, एना रिलेटिव्स ने मळवा गया, तो कोई पण कारण होई शके। जे कारण लखो ए कारण आपणु साचुं बराबर, के आमां कोई फिक्स कारण नथी। तमने मनमां जे आवे के कोई कई जग्याए शा माटे जाय छे, कोई पण रीजन होई शके, घणा बधा रीजन ना कारणे कोई एक देश माथी बीजा देश मां जाय छे बराबर। तो एवुं फिक्स नथी के आपणे आ ज कारण लखवुं तो ज साचुं पड़े बराबर, कोई पण कारण आपणे लखी शके। अपने तो फक्त सेंटेंस साचू पड़े ए आपणे ध्यान में राखवानुं छे। दाखला तरीके आपणे उपयोगमां आपणे उपयोग करवानो छे वीट ऑफ यूटू बराबर, तो अमेरिका छे अहींया पछी आपणे लखीशुं वीट ऑफ यूटू। अहीं कीधुं के वीट ऑफ यूटू लखे आईएनजी वाळुं क्रियापद, एटले कोई पण आपणे क्रियापद लखवानुं। दाखला तरीके आपणे एम कहीए के पैसा कमावा माटे गया, तो पैसा कमावा बराबर, तो कमाव माटे शब्द छे अर्न, तो अर्न ने शुं लगाववानुं आईएनजी, एटले शुं थशे अर्निंग मनी बराबर। के डॉक्टर शाह वेंट टू अमेरिका विथ अ व्यू टू अर्निंग मनी, के पैसा कमावा माटे डॉक्टर शाह अमेरिका गया। दाखला तरीके आपणे लखवानुं छे इन ऑर्डर टू, इन ऑर्डर टू पछी शुं आवशे क्रियापद मूळ रूपमां, तो आपणे लखीशुं डॉक्टर शाह वेंट टू अमेरिका इन ऑर्डर टू बराबर। अर्निंग छे एमांथी आईएनजी काढी नाखेले शुं थई जशे अर्न मनी बराबर। दाखला तरीके आपणे इन ऑर्डर डेट अथवा सो डेट नो उपयोग करवो छे, तो कई रीते आपणे करी शकीए, तो आपणे दाखला तरीके लखीशुं इन ऑर्डर डेट અહીંયા આપણે કીધું છે કે ડેટ આવે એના પછી કરતા લખવાનું છે બરાબર। કરતા આપણે કયો લખવાનું છે, તો અહીંયા આપણને જે આપેલો હોય બરાબર એ કરતા આપણે અહીંયા લખવાનું છે। તો અહીંયા નામ છે, તો એનું આપણે સર્વનામ લખીશું, તો ડોક્ટર શાહ, તો આપણે શું લખીશું હી। એના પછી આપણે કેન અથવા કુડ લખવાનું છે બરાબર। અહીંયા આપણને કીધું છે વેન્ટ, વેન્ટ ટુ અમેરિકા ભૂતકાળમાં ગયા બરાબર, તો આપણે લખીશું કુડ બરાબર, કુડ અર્ન मनी। के डॉक्टर शाह वेंट टू अमेरिका इन ऑर्डर डेट ही कुड अर्न मनी बराबर। अने एनी जगह आपणे सो डेट लखवो होय तो इन ऑर्डर डेट छे एनी जगह आपणे लखी देशुं सो डेट बराबर। सेम वाक्य छे, कोई फेरफार थशे नहीं। तो आवी रीते कोई पण सेंटेंस होय, कोई पण सेंटेंस माथे आपणे चारे चार रीते आपणे सेंटेंस लखी शकीए, पण कम्प्लीट करवा माटे आपणे कोई पण चार माथी कोई पण एक वस्तु आपणे याद रखीए तो आपणा माटे इजी रहेशे। आ इन ऑर्डर टू याद रखो तो इजी रहे, मूल क्रियापद लखवानुं छे बराबर, एना पछी ऑब्जेक्ट आवशे, अने विथ ऑफ यू टू आपणे राखीए तो क्रियापद ने आईएनजी लगाड़वानुं छे, अने एना पछी आपणे ऑब्जेक्ट लखवानुं छे बराबर। पण वाक्य जे छे, सेंटेंस जे छे, सेंटेंस ने आइडेंटिफाई करवा माटे आ चार शब्दो आपणे याद रखवा खूब जरूरी छे, जेथी करीने आ जे शब्दो जे छे ए शब्दनी मददथी आपणे कही शकीए के आ सेंटेंस पर्पोज दर्शावे छे। बीजू आपणे एक एक्जाम्पल जोईए, रोहन वर्क हार्ड, बराबर। आपणे कीधुं छे शोइंग पर्पोज, पर्पोज दर्शावानो छे। रोहन वर्क शार्ड, रोहन सखत मेहनत करे छे बराबर। दाखला तरीके स्टूडेंट छे, तो स्टूडेंट शा माटे सखत मेहनत करता होय, तो के परीक्षा में सारा मार्क्स लावा माटे, सारा पर्सेंटेज लावा माटे बराबर। सब्जेक्ट खूब सारी रीते समझवा माटे सखत मेहनत करता होय छे। दाखला तरीके आपणे विथ ऑफ यू टू नो उपयोग करवानो छे बराबर, तो आपणे लखीशुं रोहन वर्क हार्ड विथ ऑफ यू टू बराबर। सारा मार्क्स लावा माटे, सारा मार्क्स मेळवा माटे, मेळवो एटले शुं थाय गेट, तो आपणे लखीशुं गेटिंग गुड मार्क्स बराबर। के विथ ऑफ यू टू नो उपयोग कर्यो तो एना पछी आपणे क्रियापद ने शुं लगाड्युं आईएनजी लगाड्युं, एना पछी आपणे लख्युं छे ऑब्जेक्ट बराबर। तो खूब सरस रीते खूब सरळताथी आपणे सेंटेन्स ने लखी शकीए। दाखला तरीके आनी अंदर आपणे इन ऑर्डर टू नो उपयोग करवो छे, तो आपणे शुं लखीशुं इन ऑर्डर टू गेट गुड मार्क्स बराबर छे। वन मोर एक्जाम्पल आपणे जोईए, मिस्टर दवे
वॉक फास्ट, डूइंग परपोज, बराबर के मिस्टर दवे वॉक फास्ट परपोज दर्शावानो छे, बराबर तानी अंदर पण आपणे सेंट संदेश लखी शकीए के मिस्टर दवे शा माटे ઝડપથી ચાલે છે, શા માટે ઝડપથી ચાલે છે, તો ઝડપથી ચાલવાના ઘણા બધા રીઝન હોય છે. દાખલા તરીકે એમને બસ પકડવી છે તો બસ પકડવા માટે, ટ્રેન પકડવા માટે, બરાબર ઝડપથી ચાલે છે. તો આપણે લખીશું વિચ ઓફ યુ ટુ, બરાબર પકડવું એટલે કેચ, કેચિંગ ધ ટ્રેન, બરાબર સમયસર પહોંચવા માટે એમ પણ કહી શકીએ રીચિંગ ઓન ટાઈમ. દાખલા તરીકે આપણે સો ધેટ નો ઉપયોગ કરી શકીએ, બરાબર સો ધેટ નો ઉપયોગ કરીએ તો શું થશે કે સો ધેટ ડોક્ટર મિસ્ટર દવે વોક ફાસ્ટ, સો ધેટ એના પછી કરતા લખવાનું છે હી, બરાબર અહીંયા કીધું છે વોક ફાસ્ટ, દાખલા તરીકે આપણે કહીએ વોક્સ ફાસ્ટ, ઝડપથી ચાલે છે, બરાબર સો ધેટ હી કેન કેચ ધ બસ, બરાબર. તો આવી રીતે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ, મતલબ કે આપણને શું યાદ હોવું છે કે કયા શબ્દ સાથે આપણે કઈ રીતે કઈ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આવી રીતે સોઇંગ પર્પોઝ છે, સોઇંગ પર્પોઝ આપણે ખૂબ જ સરળતાથી આપણે યાદ રાખી શકીએ, બરાબર છે. ચલો આપણે આગળ બીજું ફંક્શન જોઈએ, એનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. કન્ડિશન એટલે શું? શરત, બરાબર. શરત દર્શાવે છે. હવે પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ પૂછાય છે કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, બરાબર. એટલે કે ભૂતકાળના સેન્ટેન્સ પૂછાય છે, બરાબર. તો આની અંદર આપણે કયા શબ્દો યાદ રાખવાના છે? તો આની અંદર મોસ્ટ ઓફ આપણે બે શબ્દો યાદ રાખવાના છે. તો એની અંદર એક તો છે ઇફ, અથવા બીજું છે અનલેસ, બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ, કન્ડિશન એટલે કે શરત દર્શાવે છે. આપણે સેન્ટેન્સ એવા સાંભળેલા છે કે જો હું આમ કરીશ તો આમ થશે, જો તું આમ કરીશ તો આમ થશે, જો તું આમ ન કરે તો આમ ન થશે, બરાબર. મતલબ કે જો અને તો વાળા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ શું દર્શાવે છે? કન્ડિશન દર્શાવે છે, બરાબર. તો આની અંદર ઇફ જે છે એ હકારની અંદર કન્ડિશન દર્શાવે છે, જો અને તો, બરાબર. અને અનલેસ જે છે એ ઇફ નોટ, ઇફ નું નકાર છે, બરાબર. એટલે એને નકાર વાક્ય આપણે કહીશું કે ઇફ છે એટલે કે જો અને તો હકારમાં વાક્ય આવશે, અને અનલેસ જે છે એ નકારમાં વાક્ય આવશે, જો નહીં તો નહીં, બરાબર. જો આપણે વાંચીશું નહીં તો સારા માર્ક્સ આવશે નહીં. ઇફની અંદર આપણે એમ કહીશું કે જો આપણે વધારે વાંચીશું તો સારા માર્ક્સ આવશે, બરાબર છે. એટલે હકાર અને નકાર દર્શાવે છે, બંને શબ્દ એક જ છે, બરાબર. બીજું એક સેન્ટેન્સ એના એક હેડથી પણ ચાલુ થાય, બરાબર. કેટલાક વાક્ય હેડથી ચાલુ થતા હોય તો એ સેન્ટેન્સ પણ કન્ડિશન ઇન પાસ્ટમાં આવશે, બરાબર. હવે ઇફ અને અનલેસ વાળું સેન્ટેન્સ હોય તો એ કઈ રીતે લખી શકાય? તો વાક્યની શરૂઆત ઇફ અથવા અનલેસ થી હોય છે, બરાબર. વાક્યની શરૂઆત ઇફ અથવા અનલેસ થી થાય છે, એના પછી આવશે સબ્જેક્ટ, એટલે શું આવશે? કરતા આવશે, બરાબર છે. કરતા પછી આવશે હેડ, બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ છે એટલે આની અંદર હેડ આવશે, અને હેડ પછી હંમેશા વી3 આવે છે, બરાબર. ગમે ત્યાં હેડ આપેલું હોય એના પછી જો ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદ કેવું આવશે? વી3 આવશે, બરાબર છે. એના પછીનું આપેલું વાક્ય એટલે કે આ જો વાળું વાક્ય બીજું વાક્ય છે, એ બીજું વાક્ય કઈ રીતે આવશે, બરાબર. તો એની અંદર પણ સૌ પ્રથમ આવશે કરતા આવશે, સબ્જેક્ટ આવશે, બરાબર. એટલે કે કરતા આવશે. એના પછી ભૂતકાળમાં છે એટલે આપણે મૂકી શકીએ વુડ, could અથવા might, બરાબર. ત્રણ માંથી કોઈ પણ એક શબ્દ આપણે મૂકી શકીએ, આપણે એક જ શબ્દ યાદ રહે તો પણ ચાલે. કે આના પછી આપણે મૂકી દેવાનું would, એના પછી આવશે have, પછી આવશે કરતા, સોરી have પછી આવશે વિક્રી. તો આવી રીતે આપણે સેન્ટેન્સ લખવાનું છે. તો આ જે વાક્ય છે આ જો વાળું વાક્ય છે, અને કોમા પછીનું સેન્ટેન્સ જે છે એ તો વાળું વાક્ય છે, બરાબર. હવે કેટલીક વાર વાક્યની અંદર ઇફ અથવા અનલેસ ન હોય તો એ વાક્યની શરૂઆત હેડ થી થાય છે, બરાબર. એટલે બીજું એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે હેડ વાળું વાક્ય, બરાબર. હેડ વાળું સેન્ટેન્સ હોય છે
तो हेड वाला सेंटेंस नी अंदर पण सेम छे हेड पछी करता आवशे बराबर अने एना पछी वी थ्री आवशे बराबर हेड वाले वाक्य छे तो हेड नी अंदर बराबर आने अंदर इफ अथवा अनलेस छे एनी जगह शुं मूकवामां आवे छे आ हेड जे छे एने अहींया लई लेवामां आवे छे बराबर एना पछी शुं आवशे करता आवशे बराबर अने एना पछी वी थ्री आवशे एटले के क्रियापद नुं भूतपूर्व दंत आवशे આની અંદર પણ સેમ છે તો આની અંદર તો એનું જ રહેશે વાક્યની શરૂઆત શેનાથી થશે કરતાથી થશે બરાબર ત્યારબાદ વુડ કુડ અથવા માઇટ નો આપણે ઉપયોગ કરવાનો છે દાખલા તરીકે આપણે લખીએ વુડ બરાબર કુડ અથવા માઇટ બરાબર છે અહીંયા હેડ આવે છે તો અહીંયા આગળનું જે છે એ પાછળનું વાક્ય જે છે એ તો એમનું એમ જ રહેશે એટલે એની સાથે હેવ અને એની સાથે આવશે વિચ બરાબર તો આવી રીતે જે વાક્ય રચના આપણે લખી શકીએ ફક્ત એક વાક્ય રચના યાદ રહે તો આની અંદર જે હેડની વાક્ય રચના સેમ જ છે ફક્ત ઇફ અને અનલેસ જે છે આપણે કાઢી નાખવાનું છે હેડ જે છે અહીંયા આવી જશે અને સબ્જેક્ટ જે છે અહીંયા આવી જશે વાક્ય રચના એની જ છે બરાબર ચલો આપણે એકાદ ઉદાહરણ જોઈએ બરાબર ખૂબ જ સરળ છે દાખલા તરીકે આપણને સેન્ટેન્સ જે છે સેન્ટેન્સ ને આપણને અડધું વાક્ય આપેલું હોય અને કૌંસમાં કહે છે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ કે કન્ડિશન ની મદદ થી આ સેન્ટેન્સ ને પૂર્ણ કરો બરાબર તો દાખલા તરીકે આપણે એક સેન્ટેન્સ લખીએ ઇફ યુ હેડ વર્ક હાર્ડ બરાબર ઇફ યુ હેડ વર્ક હાર્ડ બરાબર ઇફ જે છે યુ સબ્જેક્ટ માં છે એના પછી હેડ અને વી થ્રી છે બરાબર અહીંયા આપણે ઓબ્જેક્ટ લઈ પછી આપણને કીધું છે કે સેન્ટેન્સ ને પૂર્ણ કરો અને સૂચના આપેલી છે કન્ડિશન ઇન પાસ્ટ બરાબર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એટલે કન્ડિશન ની મદદથી સેન્ટેન્સ ને આપણે પૂર્ણ કરવાનું છે બરાબર તો આ સેન્ટેન્સ છે આપણી પાસે આ વાક્ય રચના છે બરાબર તો એના પછી સૌપ્રથમ શું આવશે સબ્જેક્ટ અહીંયા આપણે યુ આપેલું છે બરાબર તો સબ્જેક્ટ તરીકે આપણે યુ જ લઈશું પછી આપણે લખીશું વુડ હવે એમ કીધું છે કે ઇફ યુ વર્ક હાર્ડ જો તે સખત મહેનત કરી હોત ભૂતકાળમાં છે જો તે સખત મહેનત કરી હોત તો તે સારા માર્ક્સ મેળવ્યા હોત બરાબર તો યુ વુડ પછી હેવ આવશે બરાબર સારા માર્ક્સ મેળવ્યા હોત મેળવવું એટલે ગેટ અને ગેટ નું ભૂતપૂર્વ શું થશે ગોટ ગુડ માર્ક્સ બરાબર તો આવી રીતે આપણે સેન્ટેન્સ લખી શકીએ ફક્ત આપણે એક વાક્ય રચના યાદ રાખવાની શું કીધું છે કે ઇફ યુ હેડ વર્ક હાર્ડ જો તે સખત મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ તો તે સારા માર્ક્સ મેળવ્યા હોત બરાબર છે બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ દાખલા તરીકે આપણે આગળનું કાઢી નાખીએ સેન્ટેન્સ આપણને પાછળનું આપેલું છે અહીંયા આપણને આગળનું સેન્ટેન્સ ખાલી રાખેલું છે એમ કીધું છે કે યુ હી વુડ હેવ અર્ન મોર અર્ન એટલે કમાવ તે વધારે પૈસા કમાયો હોત બરાબર તો દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે તેણે સખત મહેનત કરી હોત તો વધારે પૈસા કમાયા હોત કોઈ પણ સેન્ટેન્સ આપણે લખી શકીએ બરાબર તો દાખલા તરીકે આપણે ઇફ થી વાક્ય લખવું છે તો શું લખી શકાય ઇફ અહીંયા આપણને હી આપેલું છે એટલે અહીંયા સબ્જેક્ટ તરીકે આપણે હી લઈશું ઇફ હી બરાબર સખત મહેનત કરી હોત વધારે કામ કર્યું હોત બરાબર ઇફ હી પછી આપણે લખીશું હેડ વર્ક હાર્ડ બરાબર જે સેમ વાક્ય છે જ વાક્ય પણ આપણે લખી શકીએ આની જગ્યાએ આપણે બીજું વાક્ય પણ લખી શકીએ કોઈ પણ સેન્ટેન્સ જે છે કમ્પ્લીટ કરવાનું તો એની અંદર
જે વાક્યની વાક્ય રચના છે એ વાક્ય રચના અને જે વાક્ય પૂર્ણ કરવાનું છે એની સાથે બંધબેસતું આવવું જોઈએ। તો કોઈ પણ વાક્ય જે છે કોઈ પણ વાક્ય આપણે ખૂબ જ સરળતાથી લખી શકીએ। તો સેન્ટન્સ જે આપણને આપેલું હોય એ સેન્ટન્સને આપણે કમ્પ્લીટ કરવાનું હોય તો આ જે આપણી પાસે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની મદદથી આપણે સેન્ટન્સને કમ્પ્લીટ કરી શકીએ છીએ। અને બીજું કે આઈડેન્ટિફાય કરવાનું આવે, બરાબર, એક્ઝામની અંદર સેન્ટન્સ આપણે આઈડેન્ટિફાય કરવાનું હોય તો આની અંદર આપણે ત્રણ શબ્દો યાદ રાખવાના કે જો સેન્ટન્સમાં ઇફ અથવા અનલેસ હોય અથવા વાક્યની શરૂઆત હેડથી કરેલી હોય તો એ સેન્ટન્સ જે છે એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ દર્શાવે છે, બરાબર। તો આવી રીતે સેન્ટન્સ જે છે એ સેન્ટન્સ આપણે લખી શકીએ, બરાબર છે। બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ, દાખલા તરીકે આપણને સેન્ટન્સ આપેલું છે હેડથી, હેડ હી, બરાબર, હેડ છે પછી સબ્જેક્ટ છે, દાખલા તરીકે ક્રિયાપદ લખીએ કે હેડ હી રેન ફાસ્ટ, બરાબર, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ। અહીંયા કીધું છે કે હેડ હી રેન ફાસ્ટ એટલે જો તે ઝડપથી દોડ્યો હોત તો તે ટ્રેન પકડી શક્યો હોત કે બસ પકડી શક્યો હોત, સમયસર પહોંચી શક્યો હોત, બરાબર। કોઈ પણ સેન્ટન્સ આપણે લખી શકીએ, મતલબ આ સેન્ટન્સ જે છે એની વાક્ય રચના પ્રમાણે આપણે સેન્ટન્સને કમ્પ્લીટ કરવાનું છે। દાખલા તરીકે આપણે એમ કહીએ કે જો તે હી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત, બરાબર, કે હેડ હી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત તો તે ટ્રેન પકડી શક્યો હોત, બરાબર। તો અહીંયા આપણે સેન્ટન્સ પૂરું કરવાનું છે, આપણી પાસે વાક્ય રચના છે હેડ સબ્જેક્ટ અને વિથ હી, તો પહેલા આપણે શું લખવાનું છે કરતા, અહીંયા કરતા પણ હી આપેલું છે એટલે આપણે અહીંયા લખીશું હી, બરાબર। પછી વાક્ય રચના પ્રમાણે વુડ, કુડ અથવા માઇટ, ત્રણમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ, આપણે લખીશું વુડ। આપણે એક જ શબ્દ યાદ રાખવાનો છે જેથી કરીને આપણા માટે સરળતા રહે, બરાબર, એટલે દરેક જગ્યાએ આપણે વુડનો ઉપયોગ કર્યો છે, હી વુડ। પછી આપણે શું લખવાનું છે હેવ, બરાબર, અને ક્રિયાપદનું ભૂત પ્રુડન્ટ, કઈ ક્રિયા આપણે કરવાની છે કે તે બસ પકડી શક્યો હોય, પકડવો એટલે કેચ, કેચ નું ભૂત પ્રુડન્ટ શું થશે કોચ, બસ, અને જગ્યાએ આપણે ટ્રેન પણ લખી શકીએ, બરાબર, કે હેડ હી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત તો હી વુડ હેવ કોચ ધ બસ, તે બસ પકડી શક્યો હોત। તો આવી રીતે આ ફક્ત ત્રણ શબ્દની મદદથી આ એક્સપ્રેસિંગ કન્ડિશનની પાસ્ટ જે છે ખૂબ જ સરળતાથી આપણે શીખી શકીએ છીએ, બરાબર છે। તો આ રીતે જે ફંક્શન જે છે એ ફંક્શનની અંદર જે મેઇન શબ્દો આપેલા છે એ શબ્દની મદદથી આપણે સેન્ટન્સને આઈડેન્ટિફાય કરી શકીએ કે સેન્ટન્સ કયા ફંક્શનનું છે એ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ, અને આ જે વર્ક પેટર્ન જે છે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની મદદથી કોઈ પણ સેન્ટન્સ જે છે એ સેન્ટન્સને આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ। આભાર।